आजे आपणे बनावीशुं भावनगरना प्रख्यात भूंगळा बटेका। तमारी पासे समय ओछो होय अने चटपटो नास्तो करवो होय तो आ भूंगळा बटेका एकदम ओछा समयमां बनी जता होय छे अने हळवा नास्ता माटे बहु ज सरस वानगी छे। अने आने मैं कोईपण वधारे पड़ती झंझट कर्या वगर सरळताथी बनावता पण शीखव्युं छे। मित्रों हूँ छूँ मुख्तार हुसैन अने स्वागत छे तमारुं आपणी आ मनपसंद वानगीओ बनावती गुजराती यूट्यूब चेनल पर। भूंगळा बटेटा बनावा माटे मैं सौथी पहला आ बटेटाओने बाफीने लई लीधा छे। हवे आपणे आ बटाकाओना छोतरा निकाळी लईशुं एटले के आपणे आमने छोली लईशुं। હવે આ બટાકાઓને નાના ટુકડાઓમાં કાપી લઈશું। તમારે આને વધારે નાના ટુકડાઓમાં કાપવાના નથી। હવે આને સાઈડમાં મૂકીને મસાલો તૈયાર કરી લઈએ। તો મેં એક ખાયણી લીધી છે અને તેમાં 8-10 લસણની કળીઓ નાખી છે। હવે આ લસણને બરાબર વાટી લેવાનું છે। મિત્રો તમે આને મિક્સરના જગમાં નાખીને પણ પીસી શકો છો, પણ એટલી બધી ઝંઝટ કર્યા વગર એકદમ સરળતાથી આ રીતે બની જતા હોય તો આટલી બધી તકલીફ લેવાની શું જરૂરત છે। લસણ બરાબર વટાઈ ગયું છે તો હવે આમાં 1 ચમચીના 1/4 ભાગનું જીરું નાખીશું। જો તમારી પાસે જીરા પાવડર હોય તો પણ નાખી શકો છો। હવે આને બરાબર વાટી લઈશું। હવે આમાં 1 ચમચીના 1/4 ભાગનું મીઠું નાખવાનું છે। મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખજો। હંમેશા એટલું યાદ રાખવાનું કે કોઈપણ વાનગીમાં થોડુંક મીઠું ઓછું હશે તો તમે ઉપરથી મીઠું નાખીને પણ ખાઈ શકો છો, પણ જો મીઠું વધારે નાખી દીધું તો પછી તેનો કોઈ ઉપાય નથી। અને જે વાનગીમાં લીંબુ નાખવામાં આવતું હોય તો તમારે મીઠું પહેલાંથી જ ઓછું નાખવાનું। જો તમે મીઠું વધારે નાખી દેશો તો તમને ખાવામાં વધારે ખાટું લાગશે અને ખારું પણ લાગશે અને તમારી પૂરી વાનગી બનાવવાની મહેનત પાણીમાં જશે। હવે 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખીશું। મેં આ જે મરચું નાખ્યું છે તેનો કલર એકદમ ઓછો હોય છે, પણ તે તીખું વધારે માત્રામાં હોય છે, તો મેં મરચું તમને 1/2 ચમચી જેટલું કહ્યું છે, પણ મેં મરચું 1/2 ચમચીથી પણ ઓછું નાખ્યું છે। પણ તમારે 1/2 ચમચી જેટલું મરચું નાખવું પડશે, કેમ કે તમારી પાસે જે મરચું હશે તે મીડિયમ તીખું હશે અને તેનો કલર પણ સરસ આવશે। હવે મેં 1 ચમચીના 1/4 ભાગની હળદર નાખી છે। હવે તમને મેં કહ્યું એ પ્રમાણે કે મેં લાલ મરચું નાખ્યું હતું તે તીખું વધારે છે, પણ તેનો કલર એકદમ ઓછો આવે છે। પણ આપણે તો મસાલાનો કલર એકદમ લાલ થવો જોઈએ તે માટે મેં અહીંયા 1/2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે। અને જો તમે મીડિયમ તીખું મરચું વાપરતા હો તો તમારે આ મરચું નાખવાની જરૂરત નથી, કેમ કે તે મરચાંનો કલર પણ બહુ જ સરસ આવે છે, તો તમારે આ મરચું નાખવાની જરૂરત નથી। પણ જો તમે તીખું મરચું એકલું નાખો તો તમારે આ મરચું નાખવું પડશે। હવે આમાં 1 કપ પાણી નાખીને પતળું મિશ્રણ તૈયાર કરવાનું છે। હવે આ મસાલાઓને સાઈડમાં મૂકીને પહેલાં ભૂંગળા તળી લઈએ। તો મેં અહીંયા આ પીળા અને લાંબા ભૂંગળા તેલમાં તળવા માટે નાખી દીધા છે। તમને આ ભૂંગળા બજારમાં સરળતાથી મળી રહે છે, તમારે આને વધારે તળવાના નથી, કેમ કે આ 3-4 સેકન્ડમાં જ તળાઈ જશે અને વધારે તળશો તો તે લાલ થવા લાગશે અને પછી ખાવામાં મજા નહીં આવે। હવે આ રીતે બધા ભૂંગળાઓને તળી લઈશું। આપણા ભૂંગળા તળાઈ ગયા છે તો હવે એક કડાઈ લઈશું અને આમાં 1-1.5 ચમચા જેટલું તેલ ઉમેરીશું। એટલું યાદ રાખજો કે ભૂંગળા બટાકા બનાવતી વખતે તમારે મસાલો તૈયાર કરવા તેલ વધારે જોઈશે, તો મેં અહીંયા 1-1.5 ચમચા જેટલું તેલ નાખ્યું છે। હવે તેલ થોડુંક ગરમ થાય કે તરત જ આમાં આપણે જે બટાકા કાપીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું। હવે આ બટાકાઓને તમારે થોડીક વાર આ રીતે તેલમાં થવા દેવાના છે। આ બટાકા થોડાક તળિયા ઉપર ચોંટવાનો પ્રયત્ન કરશે, પણ તમે આને ચમચા વડે હલાવતા રહેજો। મેં
मैं आ बटाकाओने 2-3 मिनिट सुधी चढ़ाव्या छे, तो हवे आने निकाली लेशुं। चालो हवे आज तेल में मसालो उमेरी दईए। हवे आ मसालामांथी ज्यार सुधी पाणी बळी नथी जतुं त्यार सुधी आने चढ़ाववानुं छे। મસાલાઓમાંથી પાણી બળી ગયું છે તો હવે આમાં બટેકા ઉમેરી દઈશું। હવે આ બટેટાઓને મસાલાઓ સાથે બરાબર મેળવી દઈશું અને પાણી બધે બધું સુકાઈ જાય અને બટાકાઓ સાથે બરાબર મસાલો ચોંટી જાય ત્યાર સુધી આને ચડવવાના છે। જ્યાર સુધી આ ચડે છે ત્યાર સુધી આમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। તેનાથી આપણા ભૂંગળા બટેકાનો ટેસ્ટ એકદમ સરસ આવશે। मित्रों, अपना बटाका पर मसालो बराबर चोटी गयो छे, तो हवे आमा छेल्ले लीला धाणा उमेरी देशु अने गैस ने बंद करी लेशु। हवे आ गरमा गरम बटाटा फाफड़ा ने सर्व करीशु। मित्रों, तमे आ वानगी घरे बनावीने घरवाळाओने खवड़ावशो तो तेओ तमारी बहुज तारीफ करशे अने तमारे आ वानगी में बीजू कशुज नाखवानी जरूरत नथी। जे मैं तमने कह्युं तेज वस्तुओ नाखवानी छे, केम के आ टेस्ट तमने सेम टू सेम लारीवाळा जेवो मळी रहेशे अने बहुज सरळताथी पण बनी जशे। हवे तमे पण तमारा घरे आ वानगी बनावीने टेस्ट करो। आ वानगी विशे तमारो कोई पण प्रश्न होय तो तमे मने कॉमेंट बॉक्स में पूछी शको छो। वीडियो सारो लाग्यो तो वीडियो ने लाइक करजो अने आ चेनल पर नवा हो तो अपनी आ गुजराती यूट्यूब चेनल ने सब्सक्राइब करी बेल आइकॉन दबावानुं ना भूलता। अने हाँ मित्रों, अपनी आ चेनल पर अमे दररोज एक नवी वानगीनो वीडियो अपलोड करीए छीए, तो तमे आ चेनल ने एकवार जरूरथी विजिट करजो। अने हवे तमे मने इंस्टाग्राम पर फॉलो करी शको छो। मारा इंस्टाग्राम प्रोफाइल नी लिंक तमने नीचे डिस्क्रिप्शन में मिली जशे। चालो मित्रों, फरी मळीशुं आवी ज मजानी वानगी साथे।